तो ए समग्र बात ने केन्द्र बिंदु में राखी ने मारा साथी मित्र डॉक्टर बड़वंत भाई मूलवशे। प्रथम हरोलना चिंतक, प्रबुद्ध नागरिक अने उम्दा विचारक एवं डॉक्टर सर्वपल्ली राधाकृष्णन जी, एमणे पूर्ण मानव बनवा पर भार मूक्यो। हूँ मानवी मानव थाव तो घणु, आ जगत में आहार निद्रा भय मैथुन च सामान्य एतत पशु भी नराणाम, खावू पीवू अने संसार वेलो चलावो आ तो सौ कोई करे छे, पण आपणे प्राणियों करता जरा जुदा छीए। आपणी पासे आपणी पोतानी विचार शक्ति छे, आपणो पोतानो भाव जगत छे, तो ए मानव पूर्ण मानव बने ए विचारधारा साथे डॉक्टर सर्वपल्ली राधाकृष्णनजीए हिताळवा शिक्षकनी हिमायत करी, जे शिक्षक पासे पोतानो भाव संवेदन होय, जे शिक्षक अपना शाश्वत मूल्यनो रखोपियो बनीने काम करतो होय, दया प्रेम करुणा लागणी स्नेह सहृदयता आत्मीयता वात्सल्यता हूँफ मारापणानो भाव, मारो देश मारो राष्ट्र वसुधैव कुटुंबकम आवा उमदा भावो जेना हृदय में पड़ेला होय एवो मानव ए पूर्ण मानव छे। जे स्वनु विचारता पहला सर्वनु विचारे, पोताना मोढ़ा में कोळियो मुकता पहला पाड़ोशी भूख्यो छे एनो विचार जेने आवे ए पूर्ण मानव छे। आवा पूर्ण मानवनी हिमायत राधाकृष्णनजीए करी छे अने एना माटे एवा ज भावसभर शिक्षकनी वात पण एमणे आपनी समक्ष मूकेली छे। अहींया बे वस्तु बहु पायामां कहेवाई, आपणे राधाकृष्णनजीनो जीवन परिचय, जीवन दर्शन, शिक्षण दर्शन, अभ्यासक्रम, केवा शिक्षकों होवा जोईए, कई पद्धतिए भणावता, आ बधा मुद्दाओने जोया, पण एनो आत्मतत्व जे छे, केन्द्रबिंदु जे छे, ए बौद्धिक तालीमना बदले मानवीय अभिगम पायामां होय एवुं शिक्षण એ અહીંયા કેન્દ્રસ્થાને છે। આપણે ઉપગ્રહો છોડીએ અને પૂર્વગ્રહ ન છોડીએ તો સાચા અર્થમાં માનવ બનવા માટે મથવું પડે એવા કાળબળમાં આપણે જીવીએ છીએ। ગમે તે બાજુથી અડોતોય ચિરાશો, બનાવ્યો છે બેધારા ચાકાનો માણસ, ને શિરાએ શિરાએ સુરંગો ભરી છે, ગમે ત્યારે ફૂટશે આ ભડાકાનો માણસ। આજે માણસને માણસની બીક વધુમાં વધુ લાગે છે, કારણ એ પળે પળ ભયના ઓથાર નીચે જીવે છે। આવા સંજોગોમાં રાધાકૃષ્ણનજીની વિચારધારા પ્રમાણે પૂર્ણ માનવ હશે તો ત્યાં અભય હશે, અને જ્યારે માણસ અભય હોય નિર્ભય હોય ત્યારે જ પોતાના ઈચ્છિત લક્ષ્યાંક સુધી પહોંચવા માટે એ મન કર્મ વચનથી સમર્પિત ભાવે કામ કરી શકે છે। તો એવો શિક્ષક રાધાકૃષ્ણનજીને અપેક્ષિત છે, જે રાષ્ટ્રનો વિચારે, જે સમાજમાં સમાજનો વિચારે, જે પડેલાને બેઠો કરવાનો વિચારે, જે હિતથી છલોછલ ભરેલો હોય અને અલિખિત એવી હૃદયની લિપિ ઉકેલી શકે એવો શિક્ષક એ રાધાકૃષ્ણનજીએ હંમેશા કલ્પ્યો છે। સાથોસાથ એવી પણ વાત અહીંયા થઈ આત્મસાક્ષાત્કાર દાપણ દ્વારા જ વ્યક્તિત્વનું નિર્માણ। આ જગતમાં આપણે સૌ માહિતીના યુગમાં જીવીએ છીએ, આ કોમ્પ્યુટરનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, સ્વીકાર, પણ લખેલા અગ્નિથી રૂ ન બળે। આત્મસાક્ષાત્કારની વાત કરતા, દાપણની વાત કરતા, તો ટમેટું એ ફળ છે, આ જ્ઞાન છે, પણ એને ફ્રૂટ સલાડમાં ન નખાય આ ડાહપણ છે। તો ઇન્ફોર્મેશન નોલેજમાં પરિણમે અને નોલેજ વિઝડમ સુધી પહોંચે એવી વાત રાધાકૃષ્ણનજીએ કરેલી છે। એમની વિચારધારા પ્રમાણે, એમના જીવન આદર્શ પ્રમાણે, એમને કેળવણી અંગેની સંકલ્પનાઓમાંથી આપણને દાપણવાળી નવી પેઢી જોઈએ છે એવું એક દૃષ્ટિબિંદુ જાણવા મળે છે। આત્મસાક્ષાત્કાર બહુ દૂરની વાત છે, જ્યાં સુધી સ્વ નહીં ઓળખાય ત્યાં સુધી સર્વ નહીં ઓળખાય।
અને સ્વને ઓળખવા માટે સર્વના હૃદય સુધી પહોંચવું એ અનિવાર્ય છે. તો આત્મ સાક્ષાત્કાર ડહાપણ દ્વારા વ્યક્તિત્વનું નિર્માણ. એક એવો ડહાપણવાળો સમાજ હોય જ્યાં સૌ સૌના માટે વિચારતા હોય, માત્ર પોતે પોતાના માટે ન વિચારતા હોય. આપણે બીજા કરતાં જુદા છીએ. આ અર્થમાં આપણે વિશ્વબંધુત્વની ભાવના જગાવે એવા ઉદ્દેશોને ધ્યાનમાં રાખવાના છે. વિશ્વબંધુત્વ ક્યારે આવે? જ્યારે વ્યક્તિ પોતાનું સંકુચિત વર્તુળ તોડે ત્યારે જ એને વિશ્વની વિશાળતા પ્રાપ્ત થાય છે. મારા વર્ગે કૃષ્ણ સુદામો ને ભરતકુળના વારસદારો ચાર ધામની યાત્રા અહીંયા વિદ્યા અભિષેક કરી હરખાયો. હિમગીરીની કંદરાઓમાં છે વેદ પુરાણની કંઈક રૂચાઓ, પણ ભારતના આ વર્ગખંડોમાં જન્મે છે કંઈક નચિકેતાઓ. જો આપણે નચિકેતાઓનું નિર્માણ કરવું હશે, જો આપણે ખુમારીવાળા, કૌવતવાળા અને દૈવતવાળા નરબંકાઓ જોઈતા હશે, તો આપણે સ્વથી સર્વ સુધી જવું પડશે. આપણે ઘરથી વિશ્વ સુધી જવું પડશે. અને આજે આપણે ગ્લોબલાઇઝેશનના યુગમાં જીવીએ છીએ. આ વૈશ્વિકરણનો યુગ છે. આજના સમય સંજોગો પ્રમાણે સીમાના સીમાડાઓ સંકોરાતા જાય છે, પણ માનવીના અંતર વચ્ચેનું અંતર વધતું જાય છે. આ ચિંતા અને ચિંતનનો વિષય છે. અને માટે આપણે વસુધૈવ કુટુંબકમ કહેવતા સહેજ પણ સંકોચ ન અનુભવીએ એના માટે થઈ અને વિશ્વ બંધુત્વ સુધી પહોંચવા એવી ભાવના જગાવે એવા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. ક્યાં સુધી વિદ્યાર્થીઓને પુસ્તકના બે પુઠ્ઠા વચ્ચે આમથી તેમ ગળથોલિયા ખવડાવ્યા કરીશું? આપણે વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકના બે પુઠ્ઠાની બહાર કાઢવો પડશે. એટલે તો વાત હમણાં કરી ને, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, ક્રિયા દ્વારા શિક્ષણ. જાણ્યા કરતાં જોયું ભલું, જોયા કરતાં અનુભવ્યું ભલું. જે કામમાં વિદ્યાર્થી પોતે જોડાય છે એ ઇન્દ્રિય દ્વારા શિક્ષણ મેળવે છે. પછી બાપુએ તો એના હાથ પગની કેળવણી કહી છે, જોન ડ્યુએ પણ એની હિમાયત કરી છે. ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રવૃત્તિ એ કેળવણીનો આત્મા બને તો બે પુઠ્ઠાની બહાર વિદ્યાર્થી નીકળશે. એને સમૂહ જીવનમાં જીવતો શીખવવો પડશે. જેના અન્ન ભેગા એના મન ભેગા, એ સૌની સાથે રહેશે. એ કોઈ બીમાર વિદ્યાર્થીને માથા ઉપર ભીના પાણીના પોતા મૂકતો હશે, કોઈના પગ દબાવતો હશે, કોઈને બામ લગાવતો હશે. તો માનવીય સંવેગો જે છે એ સંવર્ધિત થતા જશે. તમામ પ્રકારના જ્ઞાતિ, જાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા આ બધા સંકુચિત વાળાઓથી અળગો થઈને એ પૂર્ણ માનવ તરીકે વિચારશે. અને જ્યાં સુધી પડેલાને ઊભા કરવાની આંતર ઈચ્છા ન જાગે ત્યાં સુધી આપણે માનવ છીએ પણ પૂર્ણ માનવ નથી. રાધાકૃષ્ણના વિચારોમાંથી આપણે એ શીખવાનું છે, એમના જીવન દર્શનમાંથી આપણે એ બોધપાઠ લેવાનો છે. આજ તક શિખા હમને ઔરો કો કૈસે ગિરા દે, આજ હમને શિખા યહાં સે ગિરે કો કૈસે થાંભલે. બીજાને પડેલાને ઊભા કરવાની વાત એ પૂર્ણ માનવ બનવાની વાત છે. એ માનવીય ભાવ સંવેગોની વાત છે. અને એ વિશ્વ બંધુત્વ સુધી ભાવના આપણને પહોંચાડશે. એ સમૂહ જીવનથી જ ઘડાય છે. જે સાથે રહે છે, સહના ભવતો સહનો ભુનકતો, એ આપણી ગળથૂથી છે. ભારતીય પરંપરા, ભારતીય આદર્શ, ભારતીય વિચારધારા, એ આપણને સૌએ સાથે રહીને આગળ વધવાની વાત શીખવી છે. જે વાત રાધાકૃષ્ણજીના વિચારોમાં આપણને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે. એકલો હું રહું અને એકલું મારું જ હિત સાધું, આ ભારતીય વિચારધારા છે જ નહીં. સમૂહ છે ત્યાં વિકાસ છે, એકતા છે, સંગઠન છે. કળિયુગમાં સંગઠન એ શક્તિ છે. અને એ શક્તિ એકત્વના ભાવથી સમૂહ જીવન દ્વારા પાંગરે છે. સાથે રહેવાથી એકબીજાના ગમા અણગમા, એકબીજાના લાભાલાભ, એકબીજાને ખરા સમયે ઉપયોગમાં આવવાની વાત અને માનવીય સંવેગો ધીમે ધીમે સંકોરવાની વાત એ સમૂહ જીવન સાથે જોડાયેલી છે. અનુભવ સમૃદ્ધ કરે એવી પ્રવૃત્તિઓ બાળકને આપવી, જેનાથી એ એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. અનુભવ એ ઉત્તમ શિક્ષક છે. બાળકને એવા અનુભવો આપો જેનાથી એના સંવેગો સચવાય, જેનાથી એની અંદર પડેલું સત્વ અને તત્વ એ દિવ્ય સ્વરૂપે બહાર આવે. સામાજિક ચારિત્ર અને રાષ્ટ્રીય ચારિત્રનું ઘડતર થાય. કેટલાય વિદ્વજ્જનો એમ કહે છે કે બાળકમાં સોશિયલ કેરેક્ટર અને નેશનલ કેરેક્ટર ડેવલપ થવું જોઈએ. જ્યાં સુધી બાળક સામાજિક ચારિત્રવાન નહીં બને, રાષ્ટ્રીય ચારિત્રવાન નહીં બને,
ત્યાં સુધી વૈશ્વિક સ્તરે આપણે એને નહીં મૂકી શકીએ, પણ સામાજિક અને રાષ્ટ્રીય ચારિત્ર ઘડાય એવું વાતાવરણ સર્જવાની જવાબદારી એ આપણા શિક્ષણ જગતની છે. દરેક શિક્ષકે રાધાકૃષ્ણજીના આટલા વિચારો જાણ્યા પછી દૃઢ સંકલ્પ કરવો જોઈએ, પ્રસન્ન ચિતે સસ્મિત વદને થાઉ વર્ગે પ્રવેશ અમારો, પ્રસન્ન ચિતે સસ્મિત વદને થાઉ વર્ગે પ્રવેશ અમારો, ને વર્ગ બનજો સ્વર્ગ સમાનો, જે જે હું વાંચું વિદ્યાર્થી પાસે તે તે સઘળું વર્તવું જ મારે, ને દૃષ્ટિ મારી સહુમાય છેલ્લે જે સાવ નબળા તે લક્ષ્ય મારું. અહીંયા નબળા એટલે આર્થિક દૃષ્ટિએ મૂલવવાનું નથી, સામાજિક રીતે મૂલવવાનું નથી, પણ જેની પાસે ગ્રહણ ક્ષમતા ઓછી છે, જેને હજુ બહુ વિકસવાની તક નથી મળી, જેની પાસે પોતાના ભાવ સંવેગો પ્રગટ કરવાની જેને અવકાશ પ્રાપ્ત થયો નથી, તક નથી મળી, એવા જે સાવ નબળા તે લક્ષ્ય મારું. શિક્ષક માટે તો સમદૃષ્ટિએ સૌ સરખા છે, પણ એમાંય પિતાને કમાવ દીકરો ગમે પણ માને કમજોર દીકરો એ ગમે, શિક્ષક એ સમાજની માં છે. શિક્ષકે વાત્સલ્યથી સભર એટલે હોવો જોઈએ, 70માનું વાત્સલ્ય ભેગું થાય છે અને 70માનું વાત્સલ્ય સાચવીને વર્ગખંડમાં જતો એ શિક્ષક જ્યારે પ્રસન્નતાથી ભર્યો ભર્યો થઈને એના વિદ્યાર્થીઓ પર એક દૃષ્ટિ કરે છે અને એની ઉપાસના થઈ જાય છે, એની સાધના થઈ જાય છે, એવા શિક્ષકને અહીંયા જોયો છે, એવા શિક્ષકને અહીંયા અપેક્ષિત ગણાયો છે. આપકે હસીન ચહેરે, શિક્ષક વર્ગમાં જાય એટલે વિદ્યાર્થીઓની સામે જોઈને બોલે, આપકે હસીન ચહેરે મેરી તસ્બી કે દાને હૈ નિગાહે ફેર લેતા હું ઇબાદત હો જાતી હૈ. એક નજર ફરે શિક્ષકની હિતાળ પ્રેમાળ વાત્સલ્ય સભર, એના વિદ્યાર્થીને જોવે ચાર આંખ ભેગી થાય અને બંને પક્ષે પરસ્પર સદભાવનો સંચાર થાય. તો આવો શિક્ષક એ પ્રસન્ન ચિત્તે અને સસ્મિત વદને વર્ગમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે વર્ગ એ સ્વર્ગ બને છે. આપણે નક્કી કરવાનું છે શું જોઈએ છે, ભારત કે મહાભારત, પવન વાવીને મીઠી લહેર લણવી છે કે વાવાઝોડું. જો આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ જે વિચારધારા આપી છે, જે જીવન દર્શન આપ્યું છે, જે શિક્ષણ દર્શન આપ્યું છે, જે શિક્ષણ પદ્ધતિઓ આપી છે, એને જો આપણે કાર્યાન્વિત કરીશું, જ્ઞાન છે એને ડાપણમાં પરિવર્તિત કરીશું, નોલેજ છે એને વિસ્ડમ સુધી લઈ જવા મથામણ કરીશું, તો આ મથામણનો વિષય છે. વર્ગ સ્વર્ગ ત્યારે બને જ્યારે શિક્ષક પોતે ચેતનવંતો હોય. જે શિક્ષકના ચહેરા પર હતાશા હોય, નિરાશા હોય, એ નવી પેઢીનું ઘડતર શું કરી શકે? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની વિચારધારાને આપણે જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જોયું, અંતે આપણે એનું ઓવરઓલ એરિયલ વ્યૂથી પણ એક મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો, કેવો શિક્ષક હોય, કેવી શિક્ષણ પદ્ધતિ હોય, કેવા વિષયો હોય, એ વિષયોને ઉચિત ન્યાય કેમ મળે, કેવો સમાજ, કેવું રાષ્ટ્ર, કેવું વિશ્વ એમણે કલ્પ્યું છે, એ બધી જ વાત જુદા જુદા દૃષ્ટિબિંદુથી આપણે મૂલવવાનો પ્રયત્ન કર્યો છે. આજના પવિત્ર દિવસે, પવિત્ર દિવસ એટલા માટે હું કહું છું કે આજે 6 ઓગસ્ટ છે, આમ તો હિરોશિમા ડે છે, દુઃખનો વેદનાનો ગ્લાનીનો દિવસ છે, પણ એ તમામ મૃતાત્માઓને પણ આપણા સૌ વતી, સંધાન પરિવાર વતી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે નાગાસાકી અને હિરોશિમામાં જે નરસંહાર થયેલો એ તમામ જીવોને પરમાત્મા શાંતિ અર્પે, અને બરાબર 1 મહિના પછી જે મહાપુરુષ વિશે આજે આપણે ચર્ચા કરી એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બર, આપણે બહુ ભાવથી બહુ શ્રદ્ધાથી બહુ આદરપૂર્વક આ દિવસની ઉજવણી કરવાના, આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના દિવ્ય આત્માનું ભાવસભર સ્મરણ કરીએ છીએ, વંદના કરીએ છીએ, અને કંઈક નવું કામ આપણા હસ્તે થાય, કંઈક નવું આપણે પામી શકીએ એવી મથામણ આપણી સદૈવ ચાલુ રહે એવો શુભભાવ વ્યક્ત કરીએ છીએ. ચાલો ચાલો શોધીએ એક નવું અજવાળું, શિક્ષક છીએ, ચાલો ચાલો શોધીએ એક નવું અજવાળું, ને ફૂલ ફૂલ હોય બધે ક્યાંય ન હોય કાંટાળું, ફૂલ ફૂલ હોય બધે ક્યાંય ન હોય કાંટાળું. ફરી એકવાર અમારા બંને મિત્રો કીર્તિભાઈ ગુર્જર અને હું ડૉક્ટર બળવંત વ્યાસ, અમારા બંને વતી સંધાન પરિવાર અને તમામ દર્શક મિત્રોનું પુનઃ અભિવાદન, ફરી મળીશું, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ.
संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान।